હેલો ફ્રેન્ડ્સ, તમે આગળનો મારો વિડીયો જોયો હશે જેમાં મેં તમને બ્લાઉઝ પરથી માપ કેવી રીતે લેવાય તેની રીત બતાવી છે. હવે આ વિડીયોમાં હું તમને બ્લાઉઝનું ડ્રોઈંગ અને પેપર કટિંગ બંને બતાવીશ. તો ચાલો આપણે ડ્રોઈંગ અને પેપર કટિંગ બંને કરીએ. જે માપ બતાવ્યું એ માપ પ્રમાણે ડ્રોઈંગ કરીએ. આપણે પહેલાં બનાવીએ બ્લાઉઝનો પાછળનો ભાગ. તો પેપરને ઘડી વાળી ન્યૂઝપેપર પર દોરવાનું, પણ હું તમને ચાર્ટ પેપર પર બતાવું છું. લંબાઈ 14 જે માપ છે એ પ્રમાણે. હવે છાતી 10 છે એટલે શોલ્ડર 5 લેવાનું, છાતીનું અડધું. આ શોલ્ડર 5, એ 5 લીધું એટલે આ બી 5 જ નીચે ઉતરવાનું. જેટલું શોલ્ડર લઈએ એટલું નીચે ઉતરવાનું. પછી અહીંથી છાતીનું માપ લેવાનું, છાતીનું માપ 10. નીચે કમરમાં બી કમર 9 છે તો આપણે કમર 10 લેવાની. પાછળના ભાગમાં ટક્સ આવે એટલે 1 ઇંચ વધારે. આ લાઇનનું કોઈ માપ નહીં, આ લાઇન આશરે દોરી દેવાની. અહીંયા 1 ઇંચનું માપ લઈ અને ભાઈનો શેપ આપી દેવાનો, થોડો સી શેપમાં. પાછળના ગળાનું માપ 3 છે એટલે અહીંયા નીચેથી ઉપર લઈને અહીંયા 3 ઇંચનું નિશાન મારવાનું, ત્યાંથી ગળા માટે 2 ઇંચ. અને અહીંયા શોલ્ડરમાં બી 5 શોલ્ડર છે એટલે 2 ઇંચ લેવાનો. અને આ સીધી લાઈન દોરી દેવાની. આમાં પછી આપણે જેવું ગળું કરવું હોય એવું થાય. 1 5 ચોરસ પંચકોણ, બરાબર હતું. પાછળના ભાગનું ડ્રોઈંગ આપણે લીધી લંબાઈ 14, શોલ્ડર 5, અહીંયાથી બી 5 નીચે ઉતર્યા. પછી લીધું છાતીનું માપ 10 ઇંચ અને અહીંયા 9 કમર છે તો પ્લસ 1 કરીને આપણે 10 લીધું કે અહીંયા બ્લાઉઝનો ટક્સ આવશે એટલે. અને આ 1 ઇંચનું માપ લઈ અને રાઉન્ડ શેપ કર્યો. અહીંથી 2 ઇંચનું માપ લેવાનું, અહીંયા નીચેથી ઉપર 3 ઇંચ, પાછળના ગળાનું માપ લેવાનું અને અહીંથી બી 2 ઇંચ લઈ અને આ ચોરસ દોરી દેવાનું. એમાં જેવો શેપ આપવો એવો બ્લાઉઝનો અપાય. સૌ પ્રથમ આગળનો ભાગ દોરવા માટે પહેલાં 2 ઇંચનું નિશાન મારી અને પેપરને ફોલ્ડ કરી દેવાનો. આગળનો ભાગ કટોરી કાઢવા માટે 2 ઇંચનું નિશાન મારીને કમ્પ્લીટ પેપર ફોલ્ડ કરવાનું. સેજ પણ વધારે ઓછું વાળવાનું નહીં. પછી જે ફોલ્ડ કર્યું હોય પેપર એ સાઈડ પર જ લંબાઈ લેવાની 14 ઇંચ. ફોલ્ડ કર્યું હોય ત્યાંથી જ શોલ્ડર લેવાનું 5 ઇંચ. નીચે પણ 5 જ ઉતરવાનું. છાતીનું માપ બી 10 જ લેવાનું. માપ અહીંથી લેવાનું પણ લાઈન આપણે ખાલી આ શોલ્ડરના માપથી અહીંયા સુધી દોરવાની. કમરનું માપ જેટલું આપણી પાસે છે એટલું લેવાનું. પાછળમાં 10 લીધું, અહીંયા 9 જ લેવાનું. આ લાઈન ક્રોસ આવશે. આ લાઈનનું કોઈ માપ નહીં, આ લાઈન આશરે દોરવાની રહેશે. અહીંયા 1/2 ઇંચનો શેપ આપવાનો, પાછળ 1 ઇંચનો આપવાનો, અહીંયા 1/2 ઇંચનો આપવાનો. આમાં બી ગળાનું 2 ઇંચ લેવાનું આગળના ભાગમાં, પણ પેલામાં નીચેથી ઉપર ગળાનું માપ લીધું હતું, આમાં ઉપરથી નીચે લેવાનું 6 ઇંચ. ત્યાંથી ફરી 2 ઇંચ લઈ અને આ સીધી લાઈન દોરીને ચોરસ બનાવી દેવાનું. પછી નીચેના ભાગમાં 2 ઇંચ લઈ બંને સાઈડ પરથી 2 ઇંચનું માપ લઈને સીધી લાઈન દોરી દેવાની. એક હવે
આપણે કટોરી કાઢીશું. કટોરી કાઢવા માટે અહીંયાથી 4 ઇંચ પર નિશાન મારવાનું, જે ગળાનું દોર્યું હોય એના પર. પછી આ જે શોલ્ડરનું 1/2 ઇંચ શેપ આપ્યો છે ત્યાંથી 2.5 ઇંચ પર નિશાન મારવાનું, અને આ જેટલું માપ છે એનું અડધું કરવાનું. 9 અને 2 કાપા થાય એટલે 4.5 ને 1 પોઈન્ટ. પણ ના ખ્યાલ આવે તો મેઝર ટેપ વાળી દેવાની અને જેટલું આવે ત્યાં નિશાન મારી દેવાનું. આ 3 પોઈન્ટને એક સાથે જોઈન્ટ કરી દેવાના. પછી જે લાઈન 2 ઇંચની દોરી હોય ત્યાંથી 3 ઇંચનું નિશાન મારવાનું, જે લાઈન દોરી હોય એના પર, પણ એનાથી મેઝર ટેપની વિરોધ દિશામાં મારવાનું, અને એટલું જ અંતર રાખવાનું, એનાથી વધારે નહીં ઓછું નહીં. આ જે મેઝર ટેપનું અંતર છે એટલું જ. પછી આ રીતે રાઉન્ડ કરી દેવાનો, શેપ આપી દેવાનો. પછી આ જે 2 ઇંચ પેપર વાળ્યું હોય એ ખોલી કાઢવાનું. 2 ઇંચ પેપર ખોલ્યા પછી આ લાઈન 4.5 ઇંચની. અને પછી આમાં ને આમાં બે એક સરખું કરવાનું. બધું માપ 3 માપ 4.5 4.5 આવી જશે. બરાબર, આ બે માપ આપણું કમ્પ્લીટ થાય એટલે આપણો બ્લાઉઝ એકદમ ની કટોરી એકદમ કમ્પ્લીટ નીકળે. બ્લાઉઝમાં પહેલાં 2 ઇંચ પેપર વાળીએ એટલે ત્યાંથી લંબાઈ લેવાની 14 ઇંચ. અહીંયાથી શોલ્ડર લીધું 5 ઇંચ, ત્યાંથી નીચે ઉતરવાનું 5 ઇંચ, પછી લેવાનું 10 છાતીનું માપ, અહીંયા લેવાનું કમરનું માપ જેટલું છે એટલું જ 9 ઇંચ. આ બધી લાઈન ડ્રો કર્યા પછી અહીંયા 1/2 ઇંચનો શેપ આપી અને શેપ આપી દેવાનો બાંહી માટે. અહીંયાથી 2 ઇંચ, અહીંયાથી 6 ઇંચ, અહીંયાથી બી 2 ઇંચ લઈ અને આ એક ચોરસ દોરી દેવાનું ગળા માટે. ત્યાર પછી અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા બંને બાજુથી 2 ઇંચનું માપ લઈને આ સીધી લાઈન દોરી દેવાની. એટલું કર્યા પછી કટોરી નીકળશે. કટોરીની અંદર કશે વધારે ઓછું કરવાનું રહી નહીં, જે નીકળે એ જ કટોરી કમ્પ્લીટ. એટલે અહીંયાથી 4 ઇંચ પર નિશાન મારવાનું, આમ ક્રોસ લાઇનમાં 2.5 ઇંચ પર નિશાન મારવાનું, અને આ લાઇન જેટલી થાય એનું અડધું કરવાનું, અને એ 3 પોઈન્ટ એક સાથે મિલાવી દેવાના. ત્યાર પછી અહીંથી અહીંયા 3 ઇંચ, પણ 3 ઇંચ પોઈન્ટ પર નિશાન નહીં મારવાનું, મેઝર ટેપની આ સાઈડ પર નિશાન મારવાનું અને આ રીતે રાઉન્ડ દોરી દેવાનું. અહીંયા 3 ઇંચ, આ 3 ઇંચનું નિશાન માર્યા પછી જ પેપર વાળેલું ખોલવાનું. ખોલ્યા પછી આ લાઈન 4.5 ઇંચની થવા દેવાની. આ લાઈન 4.5 ઇંચની થઈ જાય ત્યાર પછી જ આ લાઈન અને આ લાઈન બંને એક સરખી થવા દેવાની. એમાં ગમે તેટલું માપ આવે, 4 4.5 ગમે તે, આપણે અત્યારે આ ડ્રોઈંગમાં આપણું 3 માપ એક સરખું આવ્યું, 4.5 4.5. આમાં આપણી કટોરી એકદમ કમ્પ્લીટ જ નીકળે, આમાં કશું જ જોવાનું રહે ના. હવે આપણે દોરીશું બ્લાઉઝનો બેલ્ટ. બેલ્ટ માટે જેટલું છાતીનું માપ છે એટલી લંબાઈ લેવાની. એ છાતીનું માપ 10 છે તો આ 10 લેવાનું, અને અહીંયાથી આપણે જે 2 ઇંચ કાઢ્યું લંબાઈમાંથી તો અહીંયા એક બાજુ 3.5 અને એક બાજુ 2.5. આ બેલ્ટનું ફિક્સ માપ છે. આ જ માપનો બેલ્ટ કરીને તમે બ્લાઉઝમાં મૂકો, તમારે કોઈ જાતનો કોઈ જ પ્રોબ્લેમ ઊભો થાય નહીં. અને ખાલી અહીંયા ખૂણામાંથી થોડોક આમ રાઉન્ડ શેપ આપી દેવાનો. બસ, બેલ્ટ માટે અહીંયા 10 જેટલું છાતીનું માપ છે એટલી લંબાઈ લેવાની. એક બાજુ 3.5 ઇંચ અને એક બાજુ 2.5 ઇંચ લઈ અને ક્રોસ લાઇન દોરી દેવાની, એટલે તમારો બેલ્ટ થઈ ગયો બ્લાઉઝને. હવે આપણે ડ્રોઈંગ કરીશું બાંહીનું. બાંહીની ડ્રોઈંગ માટે આ માપ લેવાનું, આ જે બાંહીનું આપણે લીધું હોય એનું આ માપ લેવાનું. ધારો કે અહીંયા 7 ઇંચ થયું તો એની અંદર 1 ઇંચ ઉમેરીને 8 ઇંચ લેવાનું. બાંહી દોરવા માટે આ માપ લેવું ખાસ જરૂર છે. આ જેટલું થાય એનાથી 1 ઇંચ વધારે લેવાનું. બાંહી માટે આપણે જે માપ લીધું એ માપ અહીંયા લેવાનું, ફોલ્ડ પેપર ફોલ્ડ કરી અને એનું આ રીતે આડું માપ લેવાનું 8 ઇંચ, જે આપણે લીધું તે માપ અહીંયા 8 ઇંચ. બરાબર, હવે આપણે લીધી હતી બાંહીની લંબાઈ, માપમાં કેટલી છે બાંહીની લંબાઈ 5 ઇંચ છે, તો અહીંથી લેવાનું આ ફોલ્ડવાળા ભાગમાં 5 ઇંચ, અહીંયા બી 5 ઇંચ લઈ અને સીધી લાઈન દોરી દેવાની. આ રીતે પહેલાં બોક્સ
બનાવી દેવાનું બાંહી ડ્રોઈંગ કરવા માટે. પછી બાંહીમાં અહીંયાથી એક ઇંચ જે બાંહી બ્લાઉઝની બાંહીની પટ્ટી ફોલ્ડ કરવા માટેનું હોય એ એક ઇંચ વાળવા માટેનું કાઢી નાખવાનું. પછી જે બાંહીનું ફિટિંગનું માપ છે એ જે આપણે એક ઇંચની લાઇન દોરી એના પર લેવાનું. બાંહીનું ફિટિંગનું માપ છે 7 ઇંચ, બરાબર. અને આ જે એક ઇંચ કાઢ્યા પછીનું જે આપણી પાસે વધ્યું એનું અડધું કરી દેવાનું, 2 ઇંચ. એ 2 ઇંચથી આ રીતની ક્રોસ લાઇન અને આ રીતે ક્રોસ લાઇન કરી દેવાની. પછી આ રીતે બાંહીનો શેપ આપી દેવાનો. બાંહીના શેપમાં આ અહીંયાથી આટલું સીધું લેવાનું અને આ રીતે શેપ આપવાનો. આની અંદર 1 ઇંચ જેટલું અંતર રાખવાનું બાંહીના શેપ માટે. બાંહી માટે આપણે અહીંયાથી લીધું ફોલ્ડવાળા ભાગમાં લંબાઈ, લંબાઈ 4 ઇંચની બાંહી છે પ્લસ 1 કરીને 5 ઇંચ લીધી આપણે. આ માપ જે બ્લાઉઝનું બાંહીગળાનું માપ લીધું એ 7 થયું પ્લસ 1 કરીને 8 લીધું આપણે. અહીંયા આખું આ બોક્સ બનાવી દીધા પછી આ 1 ઇંચની લાઇન દોરી અને સીધી લાઇન લઈ લીધી જે બ્લાઉઝમાં વાળવા માટે જોઈએ. પછી અહીંયા ફિટિંગનું માપ લીધું, જે બ્લાઉઝનું ફિટિંગનું માપ છે બાંહીની ફિટિંગનું માપ તે લીધું 7 ઇંચ સિલાઈ સાથે. અને અહીંયા અડધું કરી દીધું, અડધું કરી અને આ ક્રોસ લાઇન દોરી અને આ ક્રોસ લાઇન દોરવાની. ત્યાર પછી આ રીતે બાંહીનો શેપ આપવાનો. બાંહીના શેપમાં આ અંતર 1 ઇંચ જેટલું રાખવાનું અને અહીંથી અહીં સુધીનું અંતર 1 થી 1.5 ઇંચ જેટલું સીધી લાઇન લેવાની અને પછી જ બાંહીનો શેપ આપવાનો. હાલો, મારા બતાવ્યા પ્રમાણે જો તમે પેપર કટિંગ કરશો અને ડ્રોઈંગ કરશો તો તમારો કોઈ પણ માપનો બ્લાઉઝ હશે એકદમ પરફેક્ટ જ થશે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમને મારા કટિંગ અને ડ્રોઈંગમાં ના સમજ પડી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, બાય.